ઓગણચાલીસમો પ્રશ્ન ધ્યાન આપો વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક ઉપર વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત પ્રવાહ ધારિત ગૂચડાના કેન્દ્રથી તેની અક્ષ ઉપરના એક સંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્રના સૂત્ર લખો આ નવી કોઈ વાત નથી આગળ પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ડાયપોલ એના કેન્દ્રથી એના લંબદ્વિભાજક લંબદ્વિભાજક એટલે રેખા કહેવાય આની આગળના પ્રશ્નમાં આપણે અક્ષ વાત કરી હતી અને વિદ્યુત ડાયપોલ એની સાથે સરખામણી કરી હવે લંબદ્વિભાજક ઉપર એટલે રેખા એના માટે આપણે વાત કરવાની સૂત્રની કમ્પેરિઝન વિદ્યુત અને ચુંબક એ બંનેને ધ્યાનમાં રાખીને તો પહેલાં ચેપ્ટર પ્રમાણે આ સૂત્ર આપણે સાબિત કર્યું કે સ્થિત વિદ્યુતો ડાયપોલના કેન્દ્રથી તેના લંબ દ્વિભાજક ઉપરના એક્સ અંતરે આવેલા બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર પી ઈ પી એટલે વિદ્યુતો ડાયપોલ મોમેન્ટ અપોન ફોર પાય એપ્સીલોન જીરો આ ઈ જીરો નથી પણ શું છે એપ્સિલોન જીરો આ ધ્યાન આપજો હો એક્સ ક્યુબ ક્લિયર પણ આના માટેની શરત કઈ હતી એક્સ ગ્રેટર એન્ડ ગ્રેટર એ માટે એક્સ અંતર ઘણું વધારે હોય તો એવા સંજોગોમાં એને અવગણતા હતા ક્લિયર એટલું હવે આગળ એ આ આપણે વિદ્યુત ડાયપોલ એના માટે વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર તૈયાર કર્યું હવે ચુંબકીય ડાયપોલ તરીકે એ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડા અથવા તો ચુંબક એને અનુરૂપ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર ટૂંકમાં ખાલી કમ્પેરિઝન કરવાની સરખામણી કરવાની છે તો વિદ્યુત પ્રવાહ ધારિત ગૂચડાના કેન્દ્રથી તેની અક્ષ ઉપરના એક્સ અંતરે આવેલા બિંદુએ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ જીરો અપોન ફોર પાય એમ અપોન એક્સ ક્યુબ ક્લિયર જ્યાં એક્સ ગ્રેટર એન્ડ ગ્રેટર આર માટે પેલાની જેવું જ અહીંયા આપણે જો આ વન અપોન ફોર પાય એ તો હતું જ પડી ખબર તો વનઅપોન એપસીલોન જીરો વનઅપોન એપસીલોન જીરો મ્યુ જીરોુંબકને ધ્યાનમાં રાખીને વાત આવે ચુંબકને ધ્યાનમાં રાખીને શૂન્યાવકાશની પરમિટિવિટી થાય આ શૂન્યાવકાશની પરમીએબિલિટી થાય ક્લિયર આટલું તો અહીંયા જુઓ સરખામણી કરો તો આ હતું એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો અહીંયા એમ એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એક્સ એક્સ ક્યુબ તો એમનું એમ જ પડી ખબર અને 1 upon epsilon 0 અંતો મ્યુ 0 4 pi m ના m જ આ રીતે કોના માટેની વાત થઈ ચુંબકીય ક્ષેત્ર માટેની ક્લિયર આ બંને સમીકરણો વડે બિંદુવત ડાયપોલ માટે મળતા પરિણામો એકદમ ચોક્કસ મળે છે ક્લિયર એટલું ઓકે હવે 40 પ્રશ્ન ધ્યાન આપો વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચેનો પાયાનો તફાવત જણાવો તો વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલ વચ્ચેનો પાયાનો તફાવત એ છે કે વિદ્યુત ડાયપોલ એ બે મૂળભૂત એકમ વિદ્યુત ભારો અથવા વિદ્યુત એક ધ્રુવી એટલે મોનોપોસ બનેલો છે ટૂંકમાં જો આને આપણે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ પડી ખબર અને અહીંયા આખું આપણે ટુ એ તરીકે ગણીએ એટલે આ વિદ્યુત ડાયપોલ થયું કહેવાય એટલે અહીંયા આપણા કહેવાય કે વિદ્યુત ભારોનો બનેલો છે ચુંબકત્વમાં ચુંબકીય ડાયપોલ અથવા વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચડું એ સૌથી મૂળભૂત ઘટક છે તો એ બંનેમાં ફેર એટલો ખાસ તો કે વિદ્યુત ભારોને સમતુલ્ય ચુંબકીય એક ધ્રુવીય અસ્તિત્વમાં હોવાનું માલુમ પડ્યું નથી દાખલા તરીકે અહીંયા આપણે આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ સ્વતંત્ર રીતે આપણે કહી શકાય તો એવી રીતે આ ચુંબકીય ડાયપોલ એન અને એસ એના માટે ગમે ત્યારે આપણે જોઈએ તો આના બે ટુકડાને કરીએ તો આ સ્વતંત્ર ધ્રુવો તરીકે અસ્તિત્વ ધરાવતું નથી એટલે કહેવાય કે ચુંબકીય એક ધ્રુવી અસ્તિત્વમાં હોવાનું માલુમ પડ્યું નથી આ સ્વતંત્ર રીતે ધન વિદ્યુત ભાર હોઈ શકે સ્વતંત્ર રીતે ઋણ વિદ્યુત ભાર હોઈ શકે પણ ચુંબક માટે અથવા ચુંબકીય ડાયપોલ માટે સ્વતંત્ર રીતે માત્ર એન અથવા માત્ર એસ ધ્રુવો એ હોઈ શકે નહીં આ બંને વચ્ચેનો પાયાનો તફાવત થયો એવું કહેવાય ક્લિયર આટલું ઓકે એની પછી એકતાલીસમો પ્રશ્ન ધ્યાન આપો નાના નાના પ્રશ્ન ઘણા મુદ્દાઓએ વીએસક્યુ તરીકે પણ એટલે નાના પ્રશ્નો તરીકે પણ પૂછાય તો એકતાલીસમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહારિત ગૂંચડાની બે લાક્ષણિકતાઓ જણાવો અને તે ઉપરથી એમ્પિયરનું સૂચન જણાવો તો વિદ્યુત પ્રવાહારિત ગૂંચડાની બે લાક્ષણિકતાઓ એમાં પહેલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે વિદ્યુત પ્રવાહારિત ગૂંચડું એટલે એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને મોટા અંતરો માટે ચુંબકીય ડાયફોલ તરીકે વર્તે છે બીજું ચુંબકીય સોયની માફક ટોર્ક અનુભવે છે ટૂંકમાં ભ્રમણ થાય એટલે એને પરિણામે એ ટોર્ક અનુભવે છે આ ઉપરથી એમ્પિયરે સૂચન કર્યું કે બધું જ ચુંબકત્વ ભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહોને આભારી છે ક્લિયર એટલું આ થોડા અંશ સાચું પણ લાગે છે અને હજુ સુધી કોઈ પણ એક ધ્રુવી ચુંબક જોવામાં આવ્યું નથી આમ છતાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેવા પ્રાથમિક કણો જે આંતરિક ચુંબકીય મોમેન્ટ ધરાવે છે જે ભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ એની ઉપર આધારિત નથી સમજી શકાય કે કોઈ પણ ચુંબક એ એક ધ્રુવ તરીકે જોવા મળતું નથી ક્લિયર તો પ્રાથમિક કણો જે આંતરિક ચુંબકીય મોમેન્ટ ધરાવે જે ભ્રમણ કરતાં વિદ્યુત પ્રવાહ ઉપર આધારિત નથી ક્લિયર ઓકે